રાજકોટ જિલ્લાના ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કપાતો દેશી બાવળ અને પીપળનો જથ્થો સાથે વાહન અને 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ધોરાજી તાલુકામાં હાલ દેશી બાવળ અને પીપળના લાકડા કાપવાનો ગેરકાયદેસર અને ગોરખ ધંધો બેફામ ચાલી રહ્યો હોય. ધોરાજીના સ્થાનિક વ્યક્તિ સાથે બહાર ગામમાંથી આવતા શખ્સ દ્વારા ધોરાજી પંથકમાં સામાજિક વનીકરણ રેન્જને ફોરેસ્ટ વિભાગ હદમાંથી દેશી બાવળ અને પીપળ અને અન્ય પ્રકારના લાકડાઓનો ગેરકાયદેસર રીતે કાપવામાં આવી રહ્યા છે. ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નિહારિકાબેન પંડ્યા, ધોરાજી પંથકમાં ગેરકાયદેસર લાકડા કપતા હોય તેની સામે લાલ આંખ કરી છે. તેમની હદમાં ને હદમાં બેફામ અને ગેરકાયદેસર ચાલતા લાકડા કાપીને ચોરીનો ગોરખ ધંધાને ડામવા માટે રોકવા માટે બીડું ઝડપ્યું છે. ફોરેસ્ટ વિભાગ ટીમ અને ઓફિસર યોગ્ય બાતમીના આધારે તોરણિયા પાટિયા મોટી પરબડી તરફ જવા માટેની સાઇટ અને ઉપલેટા નેશનલ હાઇવે સુપેડી ગામ નજીક આમ બંને જગ્યાએ રેડો પાડવામાં આવી. આશરે 200 મણ જેમાં દેશી બાવળનો જથ્થો અને પીપળનો જથ્થા સાથે વાહન કટિંગ મશીન અને 3 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે. ફોરેસ્ટ ઓફિસર ધોરાજી બેન, જે લાકડાનો જથ્થો છે, મુદામાલ કેટલો છે, આરોપી ક્યાંના છે અને કેટલા આરોપી છે? ધોરાજી રેન્જની અંદર છેલ્લા એક અઠવાડિયાથી લાકડા કાપવાનો સિલસિલો ચાલુ હતો, જેની ખાનગી બાતમીના આધારે રોજ મારા તરફથી રેડ પાડવામાં આવતી હતી, જેમાં 2 દિવસ અગાઉ પણ હું વોચમાં હતી, જેમાં એક આરોપી વનરાજ ઉગ્રેજિયા, જે મારી બાતમીના આધારે મેં રેડ પાડવાથી એ ભાગી છૂટેલ હતો, જે આજે ફરીથી મેં ખાનગી બાતમીના આધારે ધોરાજીથી પરબડી તરફ જતા જે રોડ સાઈડ છે ત્યાં આગળ એક પીપળ પડી ગયેલ હતી, ત્યાં પીપળ કટિંગ કરી અને ભરતા હતા. જે અમને બાતમી મળતા મેં પોતે ત્યાં રેડ પાડી અને તેને રંગે હાથે ઝડપી પાડેલ હતા. હાલ આરોપી કેટલા ફરાર છે? આરોપી કેટલા કબજામાં છે? આરોપી એક છે, જે વનરાજ ઉગ્રેજિયા, જેની અટકાયત કરે છે, તથા તેની સાથે જે વેપારી જે તેને કટિંગ કરેલો માલ લઈ અને ઉપલેટા પહોંચાડે છે તે વેપારી તનવીર સિરાજભાઈ ખોખર, તેની પણ અટકાયત અમારા તરફથી કરવામાં આવી છે. કેટલો મુદ્દામાલ છે મેડમ? મુદ્દામાલ ગઈકાલે જે કટિંગ કર્યું હતું, જે ઉપલેટા રોડ ઉપરથી તેને કાપવામાં આવ્યો હતો, જે દેશી બાવળનું લાકડું હતું, જે અંદાજિત 25-30 મણ હતું, જે અમે કબજે લીધું હતું, પરંતુ આરોપી ફરાર હતો. જે આરોપીની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે અને આજે જે તે કટિંગ કરવા જઈ રહ્યો હતો તે લાકડાની અંદાજિત 150-200 મણ હશે. અત્યારે તો તેનું કટિંગ મશીન કબજે લીધેલું છે, તથા ટાટા 407 વાહન તેની પાસે જે હતું જેની અંદર ભરી અને તે ગેરકાયદેસર રીતે વાહતુક કરી રહ્યા હતા, જેને પણ અટકાયતમાં લીધેલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.